છે એટલે ઈશ્વરનો ઉપયોગ થઈ શકે છે. તો અહીંયા આપણે લીધો વર્ષ અ પ્લસ અ અને તમને અ પ્લસ આ બરાબર અને કાનો હા અ પ્લસ ઈ બરાબર અને પ્લસ બાય ઈ અ પ્લસ ઈ બરાબર અને દીર્ઘાય ઈ અ પ્લસ ઉ બરાબર અને દશ્વ ઉ અ પ્લસ ઉ બરાબર અને દીર્ઘ ઉ અ પ્લસ એ બરાબર અને માત્ર હે અ પ્લસ અઈ બરાબર અને દે માત્ર અઈ પ્લસ અ બરાબર અને આગળ મૂલ્યા હ. હવે આપણે જોઈએ હ હ હ આ હા હ ઈ હી હ ઈ હી હ ઉ ઉ હ ઉ ઉ હ એ હે હ ઐ ઓ હ ઓ હ અને દીર્ઘ ઉ અને એક માત્ર હે અને એ માત્ર હૈ અને કાનો એકમાત્ર ઓ અને કાના બે માત્ર હ અને માથે નીલું અને આગળ મૂલ્યા અને કાંઈ નહીં અને કાંઈ હા અને રસ ગાઈ અને દીર્ઘ ગાઈ અને રસ અને દીર્ઘ અને એક માત્ર હે અને બે માત્ર હૈ અને કાનો એક માત્ર હો અને કના બે માત્ર હો અને માથે મેળવું હમ અને આગળ મેળવું હમ શબ્દ કેવા ક્યાં તમે બોલશું તો આમ હ હા હી ઈ હુ હુ હે હૈ હો હૌ હમ હમ હવે આપણે જોઈએ અળક અળક્ષર છે લખવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. હળમાં અળ છે તેના આગળથી આપણે શી છે પછી ઉપર અને ત્યાંથી આમ સીધી રીતે આમ સીધી લાઇનમાં નીચે લખવાનું છે. આ બધો અળ કરવાનો છે. અળને કાંઈ અળ અળ કાન અળા અળને રસવાય અળી અળને દીર્ઘાય અળી અળને રસ્વ અળું અળને દીર્ઘ અળું અળને એકમાત્ર અળી અળને એકમાત્ર અળી અળને કાનો એકમાત્ર અળવું
કરવું જ છે ને, એટલે ટપાલીનો ટપ, ટપાલીનો ટપ એ નીચેથી આપણે છ વડે છ તો બધાને કરતા આવડે એટલે લખી ના ટપાલીનો ટપ છ વડે છ બની ગયો. અહીંથી આ ટપાલીનો ટપ, ત્યાંથી છ વડે છ આપણે કર્યો આ ટપ, પછી છ વડે છ. હવે ત્યાંથી શું કરવાનું છે, ઉપરથી અહીંયાથી આમ ગયા અને ત્યાંથી આમ સીધી લઈને આ બધું ક્ષત્રિયનો છે, ક્ષત્રિયનો ક્ષરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ક્ષણે કાયને ક્ષ, ક્ષણે કાનો ક્ષ, ક્ષણે રસ્વાય ક્ષી, ક્ષણે દીર્ઘાય ક્ષી, ક્ષણે હ્રસ્વ સુ, ક્ષણે દીર્ઘ ક્ષુ, ક્ષણે એકમાત્ર ક્ષી, ક્ષણે એકમાત્ર ક્ષય, ક્ષણે તાનો એકમાત્ર ક્ષો, ક્ષણે ક્ષણે કના એકમાત્ર ક્ષો, ક્ષણે માથે મૂલું ક્ષમ, ક્ષણે આગળ બે મોટા ક્ષમ વાંચીશું. ક્ષણે કાંઈ નહીં ક્ષ, ક્ષણે કાનો ક્ષ, ક્ષણે રસવાય છે, ક્ષણે દીર્ઘાય છે, ક્ષણે રસવાવાળું છું, ક્ષણે દેખાવાળું છું, ક્ષણે એકમાત્ર છે, ક્ષણે બે માત્ર ક્ષય, ક્ષણે કાનો એકમાત્ર ક્ષો, ક્ષણે કના બે માત્ર ક્ષમ, ક્ષણે માથે મીનું ક્ષમ, ક્ષણે આગળ મીનું ક્ષમ. હવે આપણે શબ્દ કેવા કે જેમાં આગળની બધી પારાક્ષણીમાં આપણે અક્ષર છે એવી જગ્યા વાંચવાનું. ક્ષ, ક્ષ, ક્ષી, ક્ષી, ક્ષુ, ક્ષુ, ક્ષી, ક્ષે, ક્ષો, ક્ષ, ક્ષમ, ક્ષ. હવે આપણે જોઈએ જ્ઞાની, જ્ઞાની કાયને જ્ઞા, જ્ઞાની કાનો જ્ઞા, જ્ઞાને રસવાય જ્ઞી, જ્ઞાને દીર્ઘાય જ્ઞી, જ્ઞાને રસ્વ જ્ઞુ, જ્ઞાને દીર્ઘ જ્ઞુ, જ્ઞાને એકમાત્ર જ્ઞી, જ્ઞાને બે માત્ર જ્ઞે, જ્ઞાને તાનો એકમાત્ર જ્ઞો, જ્ઞાને તના બે માત્ર જ્ઞો, જ્ઞાને માથે મીંડું જ્ઞમ, જ્ઞાને આગળ બે મીંડા જ્ઞમ. હવે આપણે આવીને ફરી એક વાર બોલીએ, જ્ઞાને કાંઈ નહીં જ્ઞ, જ્ઞાને કાનો જ્ઞ, જ્ઞાને રસ્વાય જ્ઞ, જ્ઞાને દીર્ઘાય જ્ઞ, જ્ઞાને રસ્વાવાળું ઘણું, જ્ઞાને દીર્ઘાવાળું ઘણું, જ્ઞાને એકમાત્ર જ્ઞ, જ્ઞાને બે માત્ર જ્ઞ, જ્ઞાને કાન એકમાત્ર જ્ઞો, જ્ઞાને ઘણા બે માત્ર જ્ઞો, જ્ઞાને માથેની જ્ઞાન, જ્ઞાને આગળ વધીના ગમ. હવે આપણે શબ્દ કે વાક્યમાં કેમ બોલવાનું તે પણ જોશું. જ્ઞા, જ્ઞા, જ્ઞિ, જ્ઞિ, જ્ઞુ, જ્ઞુ, જ્ઞે, જ્ઞાની, જ્ઞો, જ્ઞો, જ્ઞ અને જ્ઞ. તો બાળકો આપણે કથી જ્ઞ એટલે કે આપણા બધા જ વ્યંજન એટલે આખો કકો કપાની બધી જ બાળક શરી અને બધા જ મોડાક્ષરો બાળક શરી શીખ્યા, સમજ્યા અને બોલ્યા. તો આપણે આગળ શબ્દો કે વાક્યો બધું વાંચવા માટે બાળક શરી ખૂબ જ જરૂરી છે, તો તેને તમારે પણ ધ્યાનથી શીખવાની છે, સાંભળવાની છે અને વાંચવાની પણ છે. તો બાળક ત્યાં સુધી આપણે